તો સમી બજારમાં આવી ગયા છે અને પત્રીજીની પુરગત માટે આવી ગયા છે. તો જો હવે વાસણ ઓરવા બેઠા છે અને શું શું લેશે આપણે તો જોવાનું રહ્યું, કારણ કે વાસણની અંદર આપણને કોઈ ખબર પડતી નથી. જાડા લેવા, પાતળા લેવા, નાના લેવા, મોટા લેવા એ આપણને કાંઈ ખબર પડે નહીં, પણ એ વાસણ લેશે અને એમની પત્રીજીની પુરગત માટે આવી ગયા છે. તો આ સમી બજાર છે, જો કેવી બજાર છે. એમના ભાઈ પણ હંગાત છે બે બે, અને આ સમી બજાર છે. જો કદાચ છે ને આપણો સીન આવશે તો લઈશું, નહીં તો કોઈ શૂટિંગ લેવા વાળા નથી. આ સમીની બજાર છે, અમારું સમય છે, અમારો તાલુકો છે. આ સમી બજાર હવે જોવા, આ દુકાનની અંદર વાહણ ભંડારની અંદર આવી ગયા છે. આ શું શું લે એનું ચેક કરો આપણે. વાસણ લેશે, આમ જોવો, આમ ઘોડો બોડો સારો છે ને. જો ઘોડાને ચેક કરે છે. હવે આપણે જાય હું કહેવા માગે શું લેશે. જો એમની ભાભી હંગાત છે, એતલ તો એવું ડબ્બો લીધો હે કહું છે, બસ એવડો ડબ્બો. કોઈક રકીબી વાટલું બાટલું લઈ લે તો આપણે અહીંયા જ ખાવા થાય. એ એમની કા એ કહાનું વાટલું ગોતે છે. હવે આપણે જાય એમને પૂછાય હું હું વાહન લેશે. આપણે શું તમે શું શું લીધું માલપુઆ બનાવો તમે ગમે તે કહેતા હોય, પણ અમે ગુજરાતી ની અંદર માલપુઆ કાસો ખાવશું. ઘઉં નો લોટ અંદર નાખો, ઘઉં નો લોટ ને ગોળ ને ડુઓ કરી અને એના માલપુઆ બનાવે. આપડે અહિયાં જાય એટલે ચા પીવા તો જોવે ને. તો આજે અમે અમારી ભોણી છે અને એમની ભત્રીજી થાય છે, કારણ કે અમે બે ભાઈબોન હાટા પાટણની અંદર પરણેલા છો, એટલે એમની ભોણી થાય. મારી ભોણી ને એમની ભત્રીજી, એટલે એમની ભત્રીજીની પુરગત લેવા આવેલા છે. પણ એમની કાચ્ય હંગાત આવેલા છે, એમની મમ્મી છે, અને અમે આ છમી બજારની અંદર આવી ગયા, પુરગત વાસણ લેવા આવી ગયા છે. એટલે આ જુઓ આ વાસણ લેશે. એ શું છે? શરબત બનાવવાનું. એટલે તમે અહીંયા જો એટલે તમારે શરબત પીવા થાય એમ ને. શરબતની બહુ રહ છે, એટલે પહેલું જ એ મશીનને શું કહેવાય, લીંબુ મશીન નું નામ તો હશે ને, કોઈ ના આવડે. જો તમે પેલે ગાયણી પાણી બધું લઈ લીધું, કમ્પ્લીટ આવી ગયું, કોઈ ભૂલી નહીં ગયું, કશું ભૂલશે નહીં. તો અમે સમીની બજારમાં છો અને હવે શું શું લેશે એ પછી તમને બતાવશું. અને આ અમારી બજાર છે, સમી મારો તાલુકો છે. જુઓ સમી બજારની અંદર